તે તો રાધનપુરના ભિલડ ગામની ઘટના સામે આવી છે દિલ્હીથી ભત્રીજીના લગ્નમાં આવેલા કાકાની હત્યા થઈ છે એક સાવ સામાન્ય બાબતમાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ના પાડતા ચાલીસ વર્ષીય વ્યક્તિની હત્યા કરાઈ છે રાધનપુરના ભિલટ ગામની ઘટના સામે આવી છે દિલ્હીથી ભત્રીજીના લગ્નમાં આવેલા કાકાની હત્યા કરવામાં આવી છે એટલી સામાન્ય બાબત કે ગાળો બોલવાની ના જ પાડતા આ સામાન્ય બાબતે ચાલીસ વર્ષીય વ્યક્તિની હત્યા કરી છે ભત્રીજીની જાનનો જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં આરોપી ઈસમને ગાળો બોલવાની ના પાડતા તેણે હુમલો કર્યો હતો આ ઈસમે ચાલીસ વર્ષીય રમેશભાઈ વણકર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં રમેશભાઈ વણકરને કમરના ભાગે અને પગે ઈજા થતાં રાધનપુર હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું હાલમાં દિલ્હીમાં રહેતો અને મૂળ રાધનપુરના સાંથલી ગામનો આરોપી શંકર વણકર સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને મૃતકની લાશને પીએમ અર્થે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને રાધનપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગામ નો રહેવાસી લગ્ન કરવા અમે લગ્ન કરવા આવ્યા તો લગ્ન પછી અમારા ઘરે જાન આવી હતી અમારી દીકરીની તો એ જોડે અમારે એક દારૂ પીને છોકરા લોકો મારા ભાઈને નાનાને આ વારદાત કરી દારૂ પીધેલો તો તેને તો ભાઈ અમારે ખબર નહીં ભાઈ ભાઈ વારદાતથી થઈ અમારું શું નામ છે તમારા ભાઈનું રમેશ અને માલનાનું નામ કોણ માલનાનું નામ હે શંકર બરાબર શું તમે કરી કાર્યવાહી કાર્યવાહી અમે એફઆઈઆર દર્જ કરાઈએ મને પોલીસ થોડી ચિંતી છે કે અમારું ન્યાય મારે દિલાવે મહેશ પરમાર પાટણ